નમસ્તે બા મિત્રો, કેમ છો? બધા જ મજામાં? સરસ. ચાલો હવે બધા જ બાળકો પોતાનું હિન્દીનું પુસ્તક કાઢી લે, પેન્સિલ લઈ લો, ઇરેઝર લઈ લો, બરાબર? ચાલો તૈયાર. હવે જુઓ, હિન્દીના પુસ્તકમાં આપણે આગળ પાના નંબર 33 અને હિન્દી મૂળાક્ષર જ્ઞ સુધી ભણ્યા હતા, બરાબર? હવે આજે આપણે યુનિટ નંબર 76 અને પાના નંબર 34 સૂચના શું આપી છે? કે સરખા હિન્દી મૂળાક્ષરોની લીટી દોરીને જોડો. તો જુઓ, તમને પેન્સિલ આકારમાં હિન્દીના મૂળાક્ષરો આપેલા છે, તો એવા ને એવા હિન્દીના મૂળાક્ષરો સામેની લાઈનમાં શોધીને આપણે જોડવાના છે. ચાલો જોઈએ. સૌ પ્રથમ જુઓ, આ હિન્દીનો કયો મૂળાક્ષર છે? ર. ર સે રથ. તો એને સામેની લાઈનમાં એવો ને એવો ર ક્યાં છે? ચાલો, અહીંયા મળી ગયો. હવે બંનેને રીતે જોડી દો. ચાલો, જોડાઈ ગયું. હવે જુઓ, રની પછી તમને કયો મૂળાક્ષર આપ્યો છે? લ. લ સે લડકા. હવે આવો ને આવો લ સામેની લાઈનમાં શોધો. હા, મળી ગયો ભાઈ. ક્યાં છે? સૌથી છેલ્લે. તો એ બંનેને આવી રીતે લીટી દોરીને જોડી દો. ચાલો, જોડાઈ ગયું. હવે જુઓ, હવે કયો મૂળાક્ષર છે? કે વ. વ સે વજન. તો આવો ને આવો વ સામેની લાઈનમાં ક્યાં છે? વેરી ગુડ, સૌથી ઉપર. તો આને આ વ અને આ વ બંનેને જોડી દો. ચાલો, જોડાઈ ગયું. હવે જુઓ, હવે કયો મૂળાક્ષર છે? હ. હસે હલ. તો આવો ને આવો હ સામેની લાઈનમાં ક્યાં છે? વેરી ગુડ, અહીંયા. તો બંનેને જોડી દો. ચાલો, અહીંયા આપણું પહેલા બોક્સનું જોડકું કમ્પ્લીટ. હવે જુઓ, એની બાજુની લાઈનમાં પણ તમને મૂળાક્ષરો આપ્યા છે. તો આપણે આમાં જે મૂળાક્ષરો જોડ્યા સરખે સરખા, એમ આમાં પણ જોડવાના છે. જુઓ, સૌ પ્રથમ તમને આપ્યો છે શ. શ સે શરબત. તો આવો ને આવો શ સામેની લાઈનમાં શોધો. ક્યાં છે? સૌથી છેલ્લે. તો આ શ અને આ શ બંનેને જોડી દો. ચાલો, જોડાઈ ગયું. સરસ. હવે છે શ. આ પણ શ જ છે, પણ કયો? શ સે ષટ્કોણ. શ ષટ્કોણનો શ છે. હવે આવો ને આવો શ સામેની લાઈનમાં શોધો. જોઈ ક્યાં છે? હા, સૌથી ઉપર. તો આ બંનેને જોડી દો, બરાબર? હવે જુઓ, એની પછી તમને આપ્યો છે મૂળાક્ષર સ. સ સે સપેરા. સપેરા એટલે મદારી, ગુજરાતીમાં મદારી અને હિન્દીમાં સપેરા, બરાબર? તો આ સ અને આ સ બંનેને લીટી દોરીને જોડી દો, બરાબર? સરસ. ચલો, હવે એની પછી તમને આપ્યો છે ક્ષ. ક્ષ સે ક્ષત્રિય. ક્ષ સે ક્ષત્રિય. તો આવો ને આવો ક્ષ સામેની લાઈનમાં શોધો એ પછી જોડી દો આવી રીતે, બરાબર?
સરસ, ચાલો હવે અહીંયા આપણો યુનિટ નંબર 76 કમ્પ્લીટ. હવે તમારે મારી સાથે સાથે પુસ્તકમાં જોડતું જવાનું છે, બોલતું જવાનું. રસે રથ, લસે લડકા, વસે વજાન, હસે હલ, શસે શરબત, સસે ષટકોણ, સસે સપેરા અને ક્ષસે ક્ષત્રિય. એમ બોલતું જવાનું અને જોડતું જવાનું. પુસ્તકમાં જોડાઈ ગયા પછી તમારે તમારી ખાનાવાળી નોટમાં આવી રીતે મૂળાક્ષરો સામા સામે લખી અને જોડવાના છે. એ તમારું હોમવર્ક, બરાબર? જોડશો ને બધાય? સરસ, ચાલો આજ માટે એટલું જ. ફરી મળીશું, આવજો.